ભાવનગર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે આજ રોજ 73મા પ્રજાસત્તાક દિનની જિલ્લા કક્ષાની ઉજવણી ભાવનગરના પ્રભારી મંત્રી અને વન પર્યાવરણ મંત્રી કિરીટસિંહ રાણાને હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. કોરોનાની ગાઈડલાઇન્સને અનુસરી આમંત્રિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં આન બાન અને શાન સાથે આ પર્વની ઉજવણી કરવામાં આવી હતી. તેમજ કોરોના વોરિયર્સ અને સેવાકીય પ્રવૃત્તિ તેમજ રમતવીરોનું પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું. ભાવનગર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે આજે 73મા પ્રજાસત્તાક દિનની જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી. આ તકે ખાસ ઉપસ્થિત મંત્રી કિરીટસિંહ રાણાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ મંત્રીએ આન બાન અને શાન સાથે તિરંગો લહેરાવીને સલામી આપી હતી. ત્યારબાદ મંત્રીએ પરેડનું નિરીક્ષણ કર્યું હતું. તેમજ પોતાના પ્રવચનમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ સિદ્ધિઓને વર્ણવી હતી. ત્યારબાદ કોરોનાના કપરા સમયમાં કોરોના વોરિયર્સની ભૂમિકા અદા કરનાર આરોગ્ય વિભાગના વિવિધ વિભાગના કર્મચારીઓ, અબોલ પશુ પક્ષીઓની સેવા કરતા વિવિધ સંસ્થાઓના સભ્યો તેમજ રમત ગમત ક્ષેત્રે વિશિષ્ટ સિદ્ધિઓ પ્રાપ્ત કરનાર ખેલાડીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. જ્યારે કોરોનાને લઈને તમામ સાંસ્કૃતિક કાર્યક્રમો રદ કરી વૃક્ષારોપણ સાથે 73મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી. 73મા પ્રજાસત્તાક પર્વ નિમિત્તે આજે 26મી જાન્યુઆરીના ઉજવણીના ભાગરૂપે હું ગુજરાત સરકાર તરફથી આ જિલ્લાના પ્રભારી તરીકે મને જ્યારે ધ્વજવંદન કરવાનો અવસર મળ્યો છે ત્યારે મારી જાતને હું ખરેખર ધન્ય અનુભવું છું. અમે આપણે બધા નાગરિકો છીએ, આપણા દેશ માટે અનેક કામો, અનેક આગેવાનો કે વર્ષોથી જ્યારથી આપણે અગાઉના વડીલોને પણ યાદ કરીએ, શહીદી જેને જેને અર્પણ કરી છે, ખરેખર આ દેશ માટે અનેક યુવાનો અને અનેક આગેવાનોએ કોણ કોના નામ લઈએ એવા આટલા મોટા મહાપુરુષોએ આપણને સુંદર ભજાનો જ્યારે પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો ભાગ આપણને બનાવીને આ દેશને આઝાદ કરવા માટે અનેક કાર્યવિદ કાર્યકર્તાઓ, અનેક સામાજિક આગેવાનો ખૂબ બલિદાનો આપ્યા છે. આજે પ્રજાસત્તાક પર્વ નિમિત્તે વિવિધ જેને જેને કોરોનામાં કામ કર્યું છે એને પણ આપણે બિરદાવ્યા છે. અધિકારીઓએ જેને જેને કામ કર્યું છે, જેને ખરેખર સાચા અર્થમાં આવી કોરોનાની મહામારીમાં જેને મરતા બચાવ્યા કહેવાય એવા અનેક અધિકારીઓ ઓફિસરો, તેમને પણ આપણે બિરદાવ્યા. યુવાનો, રમતગમત ખેલાડીઓ જે છે એને પણ આપણે બિરદાવ્યા. વિવિધ અધિકારીઓને પણ આજે ઉલ્લેખ કર્યો અને અનેક મારા પ્રવચનમાં પણ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર, માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આપણા મુખ્યમંત્રી અને માન્ય વડાપ્રધાનશ્રીએ જે રીતે આપણા દેશને આગળ ધપાવવા માટે અનેક પ્રયાસો કરીને, અનેક યોજનાઓ લાવીને નાના નાના ગરીબ માણસોને પણ પોતાનું સપનું હોય ઘરનું ઘર બનાવવાનું, તો એને ઘરનું ઘરની ચાવી અર્પણ કરી માન્ય રાષ્ટ્રપતિ પણ અહીં આવીને રૂબરૂમાં ભાવનગર જિલ્લાને ગૌરવ કહેવાય કે આપણે ત્યાં આવીને એમને ચાવી અર્પણ કરી હતી. અજય ભુદેલિયા, લાઈવ ગુજરાત ન્યૂઝ, ભાવનગર.